એટલે 135 ના માં હોય, હોની સ્પીડે જોવાની હોય રિંગ રોડ માંથી રાજકોટમાં જતો હોય ને સેજ ધીમો પડે ને, એટલે સમજી લેવું કે થૂકવાનું છે, આવું મારું ગેરંટી માનવું છે. એટલે મેં બે કવિત લખ્યા છે, તાજા છે, અબ તકમાં પહેલી વાર મૂકી રહ્યો છું કે કાચી પાત્રી માવા માટે, કાચી પાત્રી માવા માથે ટીપે ટીપે ચૂનો નાખે, આપે નહીં કોઈને તો જૂનો એ બંધાણી, કોઈ આપે નહીં ગણાય છે ને એવા હોય, કંજૂસ હોય. અમારે હતા બે ત્રણ જણા એવા આપતા જ નતો કોઈ, મેં જોડ કે હારી દેજો. કાચી પાત્રી માવા માથે ટીપે ટીપે ચૂનો નાખે, આપે નહીં કોઈને તો જૂનો એ બંધાણી છે ને, કાળા જાંબુ રસગુલ્લા પાણીપુરી ખાવા ટાણે, મોઢું ઉગડે નહીં તો જૂનો એ બંધાણી છે. એને આટલું જ મોઢું ખોલે ખાલી, ધીમે ધીમે આ ભાઈ કેમ આટલું ધીમે ધીમે બોલે છે, કે લખણ ને માર્યા ધીમે ધીમે બોલે છે, બાકી કાંઈ ધીમે બોલે એવા નથી. ઓહો ચાચું બોલાતું જ નથી મોટા, આપણે શું કરવાનું જોઈએ, આવું થઈ ગયું. તો કાચી કાચી પાત્રી માવા માથે ટીપે ટીપે ચૂનો નાખે, આપે નહીં કોઈ ને તો જૂનો એ બંધાણી છે, કાળા જાંબુ રસગુલ્લા પાણીપુરી ખાવા ટાણે, મોઢું ઉગડે નહીં તો જૂનો એ બંધાણી છે, ને ભાગીને રેખાઓ જેની ઘસાણી છે ફાકી થકી, ભાગની રેખાઓ કેટલાક ની ગહાઈ ગઈ, ભાગની રેખાઓ જેની ગહાણી છે ફાકી થકી, મૂંગા મોઢે ચાવે તો જૂનો એ બંધાણી છે. તો એ ચાવ્યા જ કરે, મૂંગા મોઢે ચાવે તો એ જૂનો એ બંધાણી છે, ને માવા વાહે એની પાસે માણા કોઈ આવે નહીં, તોય માવો ખાવે તો એ જૂનો એ બંધાણી છે. અને એટલે કાલે જે સમાચાર આવતા હતા, મને અમદાવાદ થી ફોન આવતો, કારણ કે ભૂંડા લઈ ગયા કાઠિયાવાડ થકી, અરે યાર સૌરાષ્ટ્રમાં આવી તલબ, આટલું આટલું પાગલ પણ, એટલે કેટલા બધા બહુ સારા સારા લોકોને ફોન આવ્યા, એટલે મને બહુ આમ હબાકો નીકળી ગયો. કાલે રાતે 3 વાગે મેં લખ્યું કે શુરાપુરા સંત બાવા માટે વખણ હાથી ધરા, શુરાપુરા સંત બાવા માટે વખણ હાથી ધરા, માવાના રાક વ્યસનીથી મશહૂર છે. સૌરાષ્ટ્ર પહેલી વખત આવા કોઈ સમાચારમાં આવતું હતું કે જો તો ખરા લોકો તમાકુ માટે તલપાપડ થઈ રહ્યા છે, ત્યારે મને આમ બહુ દુઃખ થયું કે શુરાપુરા સંત બાવા માટે વખણ હાથી ધરા, માવાના રાક વ્યસનીથી મશહૂર છે, ને મરદ મુછાળા દાઢી વાળા ઓશી આળા કેવા ફાકી વાળા ગલ્લે ઊભા કેવા મજબૂર છે, મોટા મોટા ઉભો હોય પાછા, અને જાતને પ્રેમ કરે વેમમાં ફરે છે ખોટા, જાતને પ્રેમ કરે વેમમાં ફરે છે ખોટા, નૂર નથી મોટા માથે કેવા જુઓ ક્રૂર છે, અને સિંહ જેવા માટી ઉભા ગલુડા બનીને ગલ્લે, સિંહ જેવા માટી ઉભા ગલુડા બનીને ગલ્લે, સાંઈ તારી સલાહ્યું ને આને ક્યાં જરૂર છે, એવી સલાહ દે તો એને તો ખાવું જ છે, કારણ કે એને પ્રેમ નથી કરતા. વાળ વાંકો ન થાય આ ઈશ્વર માટેનો ભરોસો આપણને હોવો જ જોઈએ, કે આપણે કઈક એવા સારા કામ કર્યા છું, કોકના આશીર્વાદ લીધું હશે, ઉન લોગો કો ફરિશ્તો કે સલામ આતે હૈ, બહુ સરસ શેર છે, ઉન લોગો કો ફરિશ્તો કે સલામ આતે હૈ જો દૂસરો કી મુસીબતો મેં ઉસે કામ આતે હૈ. જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, કૃષ્ણ બિહારી નૂર એમ કે જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, ઓર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં, જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, ઓર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં, ઓર ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં, કે મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. વાહ 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 વાહ. જિંદગી અબ જાય તો જાય કહાં, जहर बाजार में मिला ही नहीं. वाह. जिंदगी अब जाए तो जाए कहां, जहर बाजार में मिला ही नहीं, और चाहे सोने की फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं. वाह वाह. આઈના એટલે આ મને તમને પ્રકૃતિ અરીસો બતાડ્યો છે, કે જો તમારા વગર હું કેટલી ચોખ્ખી રહી શકું, ગંગા ચોખ્ખી થઈ ગઈ, પહાડો શુદ્ધ થઈ ગયા, વનસ્પતિઓ ખીલી રહી છે, પક્ષીઓ કિલકાટ કરી રહ્યા છે, આનો મતલબ કે નડતર આપણે છીએ. આ સાબિત કર્યું ને દોસ્ત પ્રકૃતિ, કે તમે બધા જો ઘરે રહ્યો તો અમે બધા સુખી રહીએ, માણા એવું માનવા માંડ્યો કે આખી ધરતી આપણી છે, સૌથી બુદ્ધિશાળી 100% આપણે છીએ, ઈશ્વરનું સર્જન છીએ, વયમ અમૃતાસ્ય સંતાન, આવું શાસ્ત્રનું વિધાન છે, એક વાક્ય કે આપણે અમૃતના સંતાનો છીએ, આપણે શ્રેષ્ઠ છીએ, બેસ્ટ છીએ, પણ આપણે એમ તો કે આ બધું આપણા બાપુજીનું જ છે, એટલે ગમે ત્યાં બોટલનો ઘા કરો, ગમે ત્યાં ઠૂકો, એક જણો કે ફાકીને કેટલા રૂપિયા થાય, મેં કીધું એમને મૂલ્યો તો 70 રૂપિયાની, પછી થૂકો તો 270 રૂપિયાની.